નમસ્કાર બાળકો આજે ધોરણ ચાર ગુજરાતીમાં પાંચમું જે આપણું ચેપ્ટર છે જનલની ફૂલદાની તેના વિશે સમજવાનું છે તો આપણે પહેલાં એમના શબ્દાર્થ જોઈએ શબ્દાર્થ છે પેલું સુંદર પી આર ઈ ડબલ ટી વાય બ્રિટી પછી છે ફૂલદાની એફએલઓ ડબલ્યુ ઇ આર વી એ સી ફ્લાવર વાસ ક્રોધ એ એનજી આર એન્ગર યુક્તિ આઈડી ઈ એ આઈડિયા ઉદાસ જી એલ ઓ ઓ એમ વાય ગ્લોમી સેડ ડી ઉદાસના બે મિનિંગ થાય છે રડવા જેવી એ બી ઓ યુ ટી ટી ઓ સી આર વાય અબાઉટ ટુ ક્રાય કદરૂપુ યુ જી એલ વાય આ જેમના શબ્દાર્થ છે એ તમારે લર્ન કરવાના છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ સોનલ નામની એક સુંદર છોકરી હતી સોનલને ફૂલો બહુ ગમતા હતા એક દિવસ સોનલના પિતાજીએ સોનલને એક ફૂલદાની લાવી આપી ફૂલદાની મળતા તે ઘણી ખુશ થઈ ગઈ તે બગીચામાંથી ગુલાબ મોગરો ચંપો જુઈ વગેરે ફૂલો લઈ આવી એ ફૂલો તેણે ખૂબ સરસ રીતે ફૂલદાનીમાં ગોઠવ્યા ને ફૂલદાનીને દિવાનખંડમાં યોગ્ય જગ્યાએ ગોઠવી આથી દીવાનખંડની શોભા ખૂબ વધી ગઈ દીવાનખંડ ફૂલોની મીઠી સુગંધથી મધમધી ઉઠ્યો હવે અહીંયા જે પાઠનું નામ છે સોનલની ફૂલદાની એટલે કે સોનલને ફૂલો છે એ ખૂબ જ ગમે છે તો એના પપ્પા છે એના માટે એને ભેટ તરીકે એક ફૂલદાની આપે છે તો એ એકદમ ખુશ થઈ જાય છે અને પોતાના બગીચામાંથી અલગ અલગ જાતના ફૂલો જેવા કે ગુલાબ મોગરો ચંપો જેવા ફૂલો લઈ આવી અને ફૂલદાનીમાં ગોઠવે છે આખા શોભા જે છે વધી જાય અને જાણે ફૂલોની મીઠી સુગંધથી આખો દીવાન ખંડ ઉઠે છે હવે આમાં સુંદર એટલે કે બ્યુટિફુલ ફૂલદાની એટલે કે ફ્લાવર વાસ દીવાન ખંડ એટલે કે લિવિંગ રૂમ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે સોનલ છે એ ફૂલદાનીની અંદર સરસ મજાના ફૂલો ગોઠવી રહી છે સોનલે બિલાડી પાડી હતી એક દિવસ સોનલ એની પાળેલી બિલાડી સાથે દિવાનખંડમાં રમતી હતી એવામાં એક અજાણી વ્યક્તિ દિવાનખંડમાં આવી તેને જોઈને બિલાડી ડરી ગઈ ડરની મારી એ ભાગી એ વખતે બિલાડીનો પગ અજાણતા જ ફૂલદાનીને અડકી ગયો ફૂલદાની નીચે પડી ગઈ અને તેના ટુકડે ટુકડા થઈ ગયા હવે એક દિવસ શું થાય છે કે સોનલ છે એ એને બિલાડી જે પાડેલી હતી એની સાથે રમે છે બરાબર તો એવામાં એક અજાણી વ્યક્તિ આવે છે ને એનાથી બિલાડી ડરી જાય છે તેના લીધે એક ડરી અને ભાગવા જાય છે તો એનો એક પગ છે ફૂલદાનીને લાગી જાય છે અને એ જેના ટુકડે ટુકડા થઈ જાય છે એટલે કે તૂટી જાય છે સોનલ બહુ ગુસ્સે થઈ ગઈ તે તરત લાકડી લઈને બિલાડીને મારવા દોડી બિલાડી દોડીને બગીચાના ઝાડ પર ચડી ગઈ સોનલ નિરાશ થઈને પાછી ફરી હવે પોતાની મનગમતી ફૂલદાની છે તૂટી જતા સોનલ છે એકદમ ગુસ્સે થાય છે અને એ બિલાડીને મારવા માટે દોડે છે ત્યારે બિલાડી બગીચાના ઝાડ પર ચડી જાય છેલ્લે સોનલ નિરાશ થઈ એટલે કે ઉદાસ થઈ અને ફરી પાછી આવે છે ફૂલદાની તૂટી જવાથી સોનલ આખો દિવસ રડતી હતી એ દિવસે તે જમી પણ નહીં તેના માતા પિતાએ તેને ખૂબ સમજાવી પણ તે માની નહીં રડી રડીને તેની આંખો ગઈ હવે હતી એ એ તૂટી આખો દિવસ કરે છે તેના મમ્મી પપ્પા બધા એને સમજાવે છે છતાં પણ એ એની વાત માનતી નથી અને રડી રડીને એની આંખો છે એ સૂજી જાય છે છેવટે સોનલની મમ્મી અરીસો લઈ આવી એણે સોનલને અરીસો બતાવીને કહ્યું બેટા સોનલ તારું મોં આ અરીસામાં જોતો કેવું દેખાય છે હવે એના મમ્મી અને પપ્પાની વાત માનતી નથી સોનલના મમ્મી જે છે એ એ અરીસો લઈ અને એનું મોઢું બતાવે છે કે અરીસામાં જોતું કેવી દેખાય છે સોનલે અરીસામાં પોતાનું મોં જોયું એને ખૂબ આશ્ચર્ય થયું આશ્ચર્ય એટલે કે નવાઈ પામવી દરરોજ ગુલાબ જેવો લાગતો એ જ ચહેરો આજે આંસુ અને ક્રોધથી ખરડાઈને કદરૂપો લાગતો હતો તેણે તરત અરીસા સામેથી મોં ફેરવી લીધું હવે આજે સોનલ છે પોતાનો આવો કદરૂપો ચહેરો જોઈ અરીસામાં જોઈ અને તરત જ એ અરીસા સામેથી મોં ફેરવી લે છે એને લાગે છે કે પહેલાં જેવો મારો સરસ મજાનો ગુલાબ જેવો ચહેરો હતો એ આજે કેવો ખરાબ લાગે છે સોનલે રડતા રડતા એની મમ્મીને પૂછ્યું મમ્મી મારો ચહેરો કેમ આવો ભદ્દો દેખાય છે હવે સોનલ જે છે રડતા રડતા એની મમ્મીને પૂછે છે કે મારો ચહેરો એટલે કે ફેશ કેમ આવો ખરાબ બધો એટલે કે કદરૂપો ખરાબ દેખાય છે મમ્મીએ તેના માથા પર વહાલપૂર્વક હાથ ફેરવતા કહ્યું બેટા ક્રોધને લીધે તારો ચહેરો કદરૂપો થઈ ગયો છે મમ્મીના આ મીઠા શબ્દોની મો સોનલ પર જાદુઈ અસર થઈ સોનલ તરત જ શાંત થઈ ગઈ તેનું મોં મલકી ઉઠ્યું તેણે મમ્મીને કહ્યું હવે હું ક્યારેય ગુસ્સે નહીં થાવ ક્રોધ કરવાથી આપણી જાતને જ નુકસાન થાય છે તેથી કદી ક્રોધ ન કરીએ હવે મમ્મીના સમજાવ્યા પછી સોનલ છે એ એની વાતને માની જાય છે અને કહે છે કે હવે આજ પછી હું ક્યારે પણ ક્રોધ નહીં કરું ક્રોધના લીધે મારો ચહેરો છે એ કેવો ખરાબ થઈ જાય છે એટલે કે આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ માટે હવેથી હું ક્રોધ નહીં કરો આ પાઠ ઉપરથી આપણને એ શીખ મળે છે કે ભાઈ ક્રોધ છે એ આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડે છે માટે ક્યારે પણ ક્રોધ કરવો જોઈએ નહીં પાઠની સમજૂતી મેળવ્યા પછી હવે સ્વાધ્યાય આવે છે એમાં પ્રશ્ન અ છે પ્રશ્નના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સોનલના પિતાજીએ સોનલને શું લાવી આપ્યું જવાબમાં સોનલના પિતાજીએ સોનલને એક ફૂલદાની લાવી આપી બીજું સોનલ બગીચામાંથી ક્યાં ક્યાં ફૂલો લઈ આવી સોનલ બગીચામાંથી ગુલાબ મોગરો ચંપો વગેરે ફૂલો લઈ આવી ત્રીજું ફૂલદાની ફૂલદાની કોનાથી તૂટી તૂટી ગઈ બિલાડીથી ગઈ સોનલનો ચહેરો અરીસામાં કેવો દેખાતો હતો સોનલનો ચહેરો અરીસામાં કદરૂપો દેખાતો હતો છે સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દની શી અસર થઈ જવાબમાં મમ્મીના મીઠા શબ્દથી સોનલ તરત જ શાંત થઈ ગઈ તેનું મો મલકી ઉઠ્યું પ્રશ્ન નંબર આ છે પ્રશ્નના એક બે શબ્દોમાં ઉત્તર લખો પેલું સોનલ આખો દિવસ રડતી કેમ રહી એ ફૂલદાની તૂટી જવાથી બીજું ક્રોધને લીધે ચહેરો કેવો થઈ ગયો હતો કદરૂપો એક બે શબ્દમાં ઉત્તર લખવાના છે માટે આવશે કદરૂપો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો નિરાશ એટલે કે હતાશ ચહેરો મો અરીસો દર્પણ કદરૂપો એટલે કે કદરૂ ખુશ ના ખુશ રડતો હસતો સુગંધ દુર્ગંધ સવાર સાંજ દુઃખ સુખ સુંદર કદરૂપો પ્રશ્ન ઉ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો અહીંયા જે શબ્દ આપેલા છે એને તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો પણ કંઈક અર્થ નીકળતો હોવો જોઈએ તો પહેલું છે સુંદર લતાએ સુંદર ચિત્ર દોર્યું બીજું ફૂલો બગીચામાં ફૂલો ખીલ્યા છે ત્રીજું સુગંધ ફૂલોની સુગંધ મનને તાજગી આપે છે ચોથું કદરૂપો ક્રોધથી ખરડાયેલો ચહેરો કદરૂપો લાગે હવે આપણે પહેલું જે ગ્રામરનું પોઈન્ટ છે ટોપિક છે નામ એટલે કે નાઉન એ સંજ્ઞા તરીકે પણ ઓળખાય છે હવે તમને એવું થાય કે ભાઈ આ નામ સંજ્ઞા એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પક્ષી પશુ પ્રાણી હોય કે કોઈ પણ ફ્રૂટ ફળનું નામ હોય કે કોઈ દેશનું નામ હોય તો આ જે નામ દર્શાવે છે એ બધાને નાઉન એટલે કે નામ કહેવાય છે જેને નામ અથવા સંજ્ઞા પણ કહે છે જેને નાઉન કહેવાય છે તો અહીંયા ઉદાહરણ આપેલા છે સમીપ બોર કારેલા કૂતરો એ વગેરે નામ છે નામ છે એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને દર્શાવે છે હવે અહીંયા તમે જુઓ તો સમીપ એ વ્યક્તિનું નામ છે કારેલા એટલે કે શાકભાજીનું નામ છે અને કૂતરો એટલે કે પ્રાણીનું નામ છે તો આવા જે નામ દર્શાવે છે તેમને કહેવાય નામ અથવા તો નાઉન અથવા તો સંજ્ઞા વ્યક્તિ પ્રાણી પક્ષી કે પદાર્થને દર્શાવતા શબ્દને શું કહેવાય નામ કે સંજ્ઞા કહેવાય છે ગુલાબ મોગરો કમળ વગેરે ફૂલોના નામ છે બરાબર પછી ટેબલ ખુરશી કબાટ અરીસો એ બધા વસ્તુના નામ છે મેઘા તન્વી ફોરમ માયા રમા એ બધા છોકરીઓના નામ છે અને અજય સમીર તનય રાહુલ રામ એ જે કંઈ પણ નામ આવે છે એ બધા છોકરાઓના નામ છે તો આ જે નામ દર્શાવે છે ફૂલોના હોય કોઈ પણ વસ્તુના હોય પ્રાણીના હોય પક્ષી ના હોય કે કોઈ વ્યક્તિઓના છોકરા કે છોકરીઓના નામ હોય એ બધા નામ એટલે કે સંજ્ઞા કહેવાય છે જેને નાઉન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા સ્વાધ્યાયમાં છે કે તમારે નામ ઓળખી અને એની સામે લખવાનું છે તો પછી આમાં છે નામની ફરતે તમારે વર્તુળ કરવાનું છે તાજમહાલ હું મુંબઈ ચકલી તમે સોનાલી હિમાલય અને પ્રાણી આ તમને આપેલા છે હવે એમાંથી તમારે નામ શોધવાનું છે અને એની ઉપર સર્કલ વર્તુળ કરવાનું છે હવે આગળ છે સર્વનામ એટલે કે પ્રોનાઉન્સ નામ એ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી એના નામ એટલે કે સંજ્ઞા જે હોય એ બરાબર પણ આ છે પ્રો નાઉન સર્વનામ એટલે કે એ વ્યક્તિને કે કોઈ પણ આમ છે કોઈ પણ સંજ્ઞા છે એને દર્શાવનાર શબ્દ એમને કહેવાય સર્વનામ તો અહીંયા પેલું છે સોનલને ફૂલો બહુ ગમતા તો અહીંયા સોનલ જે છે એ નામ છે બરાબર ફૂલો બહુ ગમતા તે દરરોજ બગીચામાં જતી તો અહીંયા જે તે શબ્દ વપરાણો છે એ સોનલને નિર્દેશ કરીને વપરાય છે એટલે એમને કહેવાય છે સર્વનામ પ્રોનાઉન તે દરરોજ બગીચામાં જતી અને ફૂલો લઈ આવતી એક દિવસ તેણે તો અહીંયા તેણે એટલે કોને તો કે સોનલે એ એને ઉદ્દેશીને શબ્દ વપરાયેલો છે એટલા માટે આ છે એ પણ સર્વનામ છે ઘણા ફૂલો ચૂંટ્યા અને તેમને ફૂલદાનીમાં ગોઠવ્યા તેમને એટલે કોને તો કે ફૂલોને તો ફૂલોને નિર્દેશ કરીને શબ્દો એની જગ્યાએ એના વપરાણો છે છે એટલા માટે આ શબ્દ સર્વનામ તો તમારે સર્વનામ શોધી અને લખવાનું છે નામ એટલે કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય નામને બદલે વપરાતો જે શબ્દ છે તેમને સર્વનામ કહેવાય તો એવા જે શબ્દ છે એમાં આવી શકે હું તું તે અમે તમે તેઓ તેમણે તેને વગેરે જે આવે છે 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 એ સર્વનામ તો એક ઉદાહરણ આપેલું છે મનસ્વી રોજ શાળાએ જાય છે તો અહીંયા મનસ્વી જે છે એ નામ છે બરાબર તે હોશિયાર વિદ્યાર્થીની છે તો અહીંયા જે તે છે એ કોના બદલે વપરાયેલો છે તો કે નામના બદલે અહીંયા મનસ્વીની વાત કરેલી છે પણ નામને બદલે જે શબ્દ વપરાયેલો છે એટલે એને કહેવાય સર્વનામ તે હોશિયાર વિદ્યાર્થીની છે તો અહીંયા જે આ જે છે એ શું છે સર્વનામ નામ છે એના બદલે વાપરવામાં આવતો જે શબ્દ છે એમને કહેવાય સર્વનામ તો અહીંયા સ્વાધ્યાયમાં છે વાક્યમાંથી તમારે સર્વનામ શોધીને લખવાના છે પેલું છે રૂપા શાળાએ ગઈ છે તે નિયમિત ઘરકામ કરે છે તો અહીંયા જે તે છે એ સર્વનામ છે બરાબર પણ એ કોના બદલે વપરાયેલું છે રૂપા નામ છે એના બદલે એટલે આવશે તે બીજું કે ઈલા નૃત્ય શીખે છે તેને નૃત્ય ગમે છે તો કોને નૃત્ય ગમે છે તો કે ઈલાને તો અહીંયા બીજી વાર ઈલા નથી લખેલું એના જગ્યાએ શબ્દ વપરાયેલો છે એટલે એ છે સર્વનામ હવે તારું ફ્રોક સુંદર છે તો અહીંયા તારું છે તો તારુંની જગ્યાએ કોઈ પણ નામ આપેલું નથી એના બદલે વપરાયેલો શબ્દ છે એટલે એ છે સર્વનામ તેના પર એટલે કોના ઉપર તો કે ફ્રોક પર તો ફ્રોકની જગ્યાએ જે શબ્દ વપરાયેલો છે તો એ આવશે એટલે મેની નામની જગ્યાએ વપરાયેલો છે એટલે સર્વનામ નવી સાયકલ ખરીદી તેનો રંગ તેનો એટલે કોનો તો કે સાયકલ નો જગ્યાએ આ શબ્દ વપરાયેલો છે એટલે છે તેનું સર્વનામ